નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર ધોરણ આઠમાં સામયિક મૂલ્યાંકન કસોટી ગણિત વિજ્ઞ ગણિત વિષયની છે એમાં ઓક્ટોમ્બર બે હજાર વીસ સમય છે એક કલાક કુલ ગુણ છે પચીસ આ એકમ કસોટીને લગતા દરેક પ્રશ્નનો જવાબ કઈ રીતે હોય છે આ વિડીયોની ચર્ચા કરવા છીએ ન જોયેલા વિડીયોઝ છે ઉપર ચેનલની અંદર તમને પ્લે લિસ્ટમાં પણ જોવા મળશે જ્યાં તમને અલગ અલગ આવા સામાયિક મૂલ્યાંકન કસોટીનું પ્લે લિસ્ટ છે એમની અંદર પણ ઘણા બધા વિડીયોઝ છે એ પણ જોવા મળશે બી એ તમારા ધોરણ પ્રમાણેના પ્લેલિસ્ટ છે ઘરે શીખીની પ્રવૃત્તિ સાથેના અલગ અલગ બીજા ઘણા બધા વિડીયોઝ છે એ પણ જોઈ લેજો વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવી દેજો જેથી કરી નવા નવા જેટલા વિડીયોઝ મૂકાય છે એમની તમને જાણકારી મળતી રહે વાત કરીએ અલગ અલગ પ્રશ્ન જવાબની પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના જવાબ આપો જેમાં પહેલું છે જે ચતુષ્કોણના વિકરણ એકબીજાને ન છેદે તે કયા પ્રકારના ચતુષ્કોણ હોય એક માર્પના છે બરાબર આવા પાંચ પ્રશ્ન છે પહેલા પ્રશ્નમાં તો એનો જવાબ થશે અંતર્મુખ ચતુષ્કોણ એકબીજાને છેદતા ન હોય તો એવા ચતુષ્કોણ છે એની અંદર જે રેખાઓ છે એ અંતર્મુખ ચતુષ્કોણ દ્વારા બનતી હોય છે બરાબર વિકર્ણ એકબીજાને નથી છેદતા અંતર્મુખ ચતુષ્કોણના બીજું છે જે ચતુષ્કોણની ચારેય બાજુના માપ સરખા હોય પરંતુ ચારેય ખૂણાના માપ સરખા ન હોય તો તે ચતુષ્કોણનો પ્રકાર જણાવો તો ચારેય બાજુ સરખી હોય એટલે જવાબમાં આવશે સમ બાજુ ચતુષ્કોણ ત્રીજું છે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ જોડ પૈકી એક અને માત્ર એક જોડ સમાંતર હોય તો તે ચતુષ્કોણનો પ્રકાર જણાવો તો સમલમ ચતુષ્કોણ થશે એની એક જોડ છે એ સામસામેની બાજુ પૈકી સમાંતર હોય છે એકબીજાને બાકીની બે બાજુઓ જે સામસામ્યની જોડ છે એ સમાંતર નથી હોતી એટલે જવાબમાં આવશે સમલમ ચતુષ્કોણ ચોથું છે જે ચતુષ્કોણમાં સમાન લંબાઈવાળી પાંચ પાસેની બાજુઓ બે અલગ અલગ જોડ હોય તો તે ચતુષ્કોણનો પ્રકાર જણાવો તો સામસામેની બાજુમાં લંબાઈ છે એ પાંચ પાસેની બાજુઓમાં બે અલગ અલગ જોડ હોય તો એ ચતુષ્કોણ થશે પતંગ આકાર ચતુષ્કોણ પછી પાંચમું છે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તે ચતુષ્કોણનો પ્રકાર જણાવો તો સામસામેની બાજુઓની બંને જોડ છે એ સમાંતર હોય તો એને કયો કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય જવાબમાં આવશે સમાંતર બાજુ ચતુષ્કોણ પ્રશ્ન નંબર બીજો છે માગ્યા મુજબ જવાબ લખવાનો છે જેમાં પહેલું છે એક ચતુષ્કોણના ત્રણ ખૂણાના માપ અંશ સિત્તેર અંશ અને સો અંશ છે તો તે ચતુષ્કોણના ચોથા ખૂણાનું માપ શોધવાનું છે એક માર્કનો પ્રશ્ન છે તો એનો જવાબ લખી શકીએ જે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો છે એ શું થાય છે ત્રણસો સાઠ થાય છે તો ત્રણ ખૂણા આપી દીધા ચોથો મળી જશે ત્રણસો સાઠમાંથી બાદ કરી દેવાનું તો ત્રીસ અંશ વત્તા સિત્તેર અંશ વતા સો અંશ એ ત્રણેય ખૂણા આપ્યા છે વત્તા એક નથી આપેલો એને ધારી એક્સ એના બરાબર ત્રણસો અંશ આનો સરવાળો કરશો એટલે બસ્સો આવશે બસો અંશ વત્તા એક્સ બરાબર ત્રણસો સાઠ બસો છે એ બરાબરની જમણી બાજુ જોઈએ એટલે માઇનસ થઈ જશે એક્સ બરાબર ત્રણસો સાઠ માઇનસ બસો તો એક્સ બરાબર એકસો અંશ જવાબમાં આવશે એટલે ચોથા ખૂણાનું માપ કેટલું થશે એકસો અંશ થશે બરાબર બીજો પ્રશ્ન છે એક સંબાજુ ચતુષ્કોણની એક બાજુનું માપ દસ સેમી હોય તો તે ચતુષ્કોણની પરિમિતિ કેટલી થાય એ પણ એક માપનો છે તેનો જવાબ લખી શકીએ સંબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો તો સંબાજુ ચતુષ્કોણ છે એની એક બાજુ છે એટલી જ બધી બાજુ હોય છે કારણ કે બધી બાજુ સરખી છે એક દસ સેમી છે તો ચારે ચાર બાજુ કેટલાની હોય દસ સેમીની હોય દસ 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 ચારેનો સરવાળો કરે તો ચાલીસ આવે તો સંબાજુ ચતુષ્કોની પરિમિતિ બરાબર ચાલીસ સેમી પછી ત્રીજું છે એક ચોરસની પરિમિતિ સો સેમી હોય તો તે ચોરસની કોઈ બાજુનું માપ કેટલું થશે એ પણ એક માગનો છે એનો જવાબ લખી શકે ચોરસની પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો પરિમિતિ ચોરસની છે સો સેમી એના બરાબર ચાર ગુણ્યા બાજુનું માપ તો સો સેમી ભેંગા ચાર કરશો એટલે ચોરસની બાજુનું માપ મળી જશે બરાબર કારણ કે ચોરસની ચારેય બાજુ છે એ સરખી છે પરિમિતિ આપી હોય એ પરિમિતિ ચારેય બાજુની આપી હોય એને ભાંઘા ચાર કરીએ એટલે એક બાજુનું માપ મળી જાય એટલે તેથી કરીને લખવાનું ચોરસની બાજુનું માપ બરાબર પચીસ સેમી બરાબર ને છેદ ઉડી જશે પચીસ ચારસો પચીસ સેમી ચોરસની એક બાજુનું માપ થશે બરાબર પાછા પચીસ 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 એવી રીતના ચાર સરવાળો કરીએ ચારેય બાજુનું માપ તો સો આવી જાય તો કે હા આવી જાય ચોથું છે નીચે સમાંતર બાજુ ચતુષ્કોણ બીઈ એસ ટી આપેલ છે જેમાં ખૂણા એક્સ અને વાયનું માપ શોધવાનું છે એ બે માર્કનો પ્રશ્ન છે એનો જવાબ લખી શકીએ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનું માપ કેવું હોય છે સરખું હોય છે બરાબર તો ખૂણો ટી આપને આપ્યો છે સોનો તો સામેનો ખૂણો એક્સ છે એ પણ કેટલાનો થાય સોનો થાય બરાબર એક્સ બરાબર સો અંશ પછી જે રેખિક જોડના ખૂણા પ્રમાણે એક્સ છે એટલું જ શું હોય વાય હોય બરાબર આ બે સરખા છે એ અંદરની બાજુના ખૂણા છે તો એ બેય સા ખૂણા છે એ કેવા થશે સરખા થશે રેખિક જોડ પ્રમાણે તો એક્સ ને વાય પણ સરખા થાય એટલે આ એક્સ સોનો હોય તો વાય પણ સોનો હોય એટલે બંને ખૂણા રેખિક જોડના થાય છે તેથી તેમના ખૂણાનો સરવાળો એકસો એસી થાય છે બરાબર એટલે એમ કહી શકીએ કે અહીંયા આ એક્સ છે એટલે શું થાય વાય થાય તો એક્સ બરાબર સો અંશ ને વાય બરાબર પણ સો અંશ પછી ત્રીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોને યોગ્ય જવાબ આપો પહેલો છેમાં સમબાજુ ચતુષ્કોણ એફઆઈએન ની રચના કરો જેમાં એન ઈ બરાબર ચાર પોઈન્ટ પાંચ સેમી તથા ઈ આઈ બરાબર છ સેમી હોય એના બે માર્ક છે તો પેલા ઈ આઈ છે આ છ સેમી થાય અને એન ઇ છે એ ચાર પોઈન્ટ પાંચ સેમી થાય બરાબર આ રીતની આ કાચી આકૃતિ થશે હવે દોરવાની છે આ આકૃતિ રચના પ્રમાણે તો પહેલાં ઈ આઈ દોરી લેવાનો છ સેમી ફૂટપટ્ટી દ્વારા બરાબર પૂટપટ્ટીથી માપ લેવાનું ઈને આઈનું છ સેમી હવે શું કરવાનું ચાર પોઈન્ટ પાંચ સેમી છે એ ફૂટપટ્ટી દ્વારા પરિકરથી માપ લઈ લેવાનું ઈ ઉપર પોઈન્ટની પરિકરની અણી રાખવાની અને ઉપરની બાજુએ એક ચાપ મારવાની અને એ જ રીતના નીચેની બાજુએ ચાપ મારવાની હવે એ જ રીતના ચાર પોઈન્ટ પાંચ સેમીની જ હલાવાનું નથી માપ એનું એ જ રાખવાનું હવે આ ઉપર પરિકાર એની રાખવાની પેન્સિલથી ઉપરની બાજુએ ચાપ મારવાની અને નીચેની બાજુએ ચાપ મારવાની હવે બે ચાપ જ્યાં ભેગી થઈ છે ત્યાં એક પોઈન્ટ આવશે એના નામ અહીંયા ઉપર આવશે એન અને નીચે અહીંયા આપણે નામ આપીએ એફ એ બેમાંથી પસાર થતો લંબ છે દોરી લેવાનો બરાબર તો આ રેખા તમને મળશે એને લંબ બરાબર તો આ રીતના તમે આ લાઈન છે જોઈન્ટ કરી દેશો બરાબર ઈથી એન એનથી આઈ આઈથી એફ અને એફથી ઇ તો એ તમને આ ચાર પોઈન્ટ પાંચ સેમીની મળશે બરાબર છે આ વ્યવસ્થિત પેન્સિલથી દોરજો આ રફ આકૃતિ છે તમારે માપ લઈને દોરવાની છે બરાબર રચનાના મુદ્દા છે એ જ રીતે લખ નાખવાના કે રચનાનો મુદ્દા હું લખી શકી સૌ પ્રથમ ઈ બરાબર છ સેમી થાય તેવો રેખાખંડ દોરવાનો ત્યારબર ત્યારબાદ ચાર પોઈન્ટ પાંચ સેમી માપ લઈ તેમાં ઈને કેન્દ્ર રાખી એક ચાપ ઉપર એ જ રીતે નીચે ચાપ મારવી ત્યારબાદ એ જ માપ વડે આઈને કેન્દ્ર રાખી ફરી ઉપર નીચે એક એક ચાપ મારવી હવે બંને ચાપો છે એ ઉપર નીચે જે જગ્યાએ છે દે ત્યાં તેનો લંબ દોરવાનો જે એન અને એફ બિંદુમાં પસાર થાય છે પછી એ બધા બિંદુને જોડી દેવાના છે બરાબર ચાલો ત્યાર પછી બીજું છે એવા લંબચોરસની રચના કરો જેની લંબાઈ પાંચ સેમી અને પહોળાઈ ચાર સેમી હોય એ ત્રણ માર્કનો છે તો આ રફ આકૃતિ તમે જોઈ શકો છો આ લંબચોરસની રચના કરી છે જેમાં લંબાઈ છે એ પાંચ સેમી છે અને પહોળાઈ ચાર સેમી છે એ સીડી બરાબર તો આવી રીતની રચના કરવા માટે બરાબર આપણે શું કરવાનું તો કે સીડી બરાબર પાંચ સેમી પહેલાં ફૂટપટ્ટીથી દોરી લેવાનું બરાબર પછી શું કરવાનું છે સી ઉપર કેન્દ્ર રાખી પરિકરથી જ એક ચાંપ મારવાની છે આવી રીતના કોઈ પણ માપ હવે જ્યાં ચાપ મારી હોય ત્યાંથી અહીંયા પરિકરની અણી રાખવાની અહીંયા પેન્સિલની અણીથી આમ એક ચાપ મારવાની અહીંયા પરિકરની અણી રાખીને અહીંયા એક પેન્સિલની અણીથી ચાપ મારવાની હવે શું કરવાનું માપ ફેરવાનું નથી અહીંથી એક પેન્સ અહીંયા પરિકરની અણી રાખીને અહીંયા પેન્સિલની અણીથી આમ ચાપ મારવાની અહીંયા પરિકરની અણી રાખીને અહીંયા પેન્સિલથી એક ચાપ મારવાની એટલે આ ચાપ તમને મળશે નેવું અંશની મળશે બરાબર સીથી આવી રીતના એ છે એ જોડી દેવાનું આ નેવું અંશનો થશે એ રીતના ડી માટે આવી રીતના ચાપ મારવાની છે અહીંયા જે રીતે કર્યું એ જ રીતના આમ ચાપ મારવાની પછી અહીંથી પેન્સિલ અહીંયા અણી રાખીને અહીંયા ચાપ મારવાની પરિકરની અણી રાખીને અહીંયા ચાપ મારવાની બરાબર હવે અહીંયા પરીકરની અણી રાખીને અહીંયા ચાપ મારવાની અહીંયા પિકરની અણી રાખીને અહીંયા ચાપ મારવાની એટલે આ બીથી ડીનો તમને લંબ મળી જશે બરાબર હવે શું કરવાનું સીથી નો લઈ એ સુધી ચાર સેમી આવે એવો પોઈન્ટ મેળવવાનો અહીંયા આટલું છે એ એનું માપ ચાર સેમી ધારો કે થાય એ રીતના ડીથી બીનું ચાર સેમી થતું એટલું માપ ન્યા એક પોઈન્ટ મેળવી લેવાનું એ બે જોઈન્ટ કરી દેવાનો એટલે આ તમારો લંબચોરસ થઈ જશે તૈયાર બરાબર તેના રચનાના મુદ્દા લખી શકીએ સૌ પ્રથમ રેખાકંડ સીડી બરાબર પાંચ સેમી થાય તેવો દોરો તેમાંથી ને કેન્દ્ર રાખી એક ચાપ મારી તેના પરથી બીજી ચાપ બીજી બાજુ પાછું બીજી ચાપ મારીને અને ત્યાંથી ઉપરની બાજુએ સામસામે સામે ચાપ મારવી જેનાથી ને લંબ પસાર થાય તેવું કિરણ દોરી શકાય તે જ રીતે ડી પર પણ તે જ રીતે કિરણ દોરી શકાય ત્યારબાદ સીથી એનું અને ડીથી બીનું અંતર ચાર થાય તેવી રીતે દોરો પછી એ અને બીને બિંદુઓને જોડી દેવાનું જેથી એ બી બરાબર પણ પાંચ સેમી થાય આ રીતના રચનાના મુદ્દા લખી શકો પછી આવે છે પ્રશ્ન નંબર ચાર નીચે વિદ્યાર્થીઓને જે વિષયમાં રસ છે તે વિદ્યાર્થીઓનું આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલું છે તેના આધાર પ્રશ્નના જવાબ આપવાના છે તો આવૃત્તિ વિતરણ કોષ્ટક પ્રમાણે તમે જોઈ શકો કલા માટે બરાબર કેટલા વિદ્યાર્થીઓ છે પાંચ ને બે સાત ગણિત શાસ્ત્ર માટે પાંચ વિજ્ઞાન માટે પાંચ ને એક છ અંગ્રેજી માટે ચાર બરાબર આ રીતના આવૃત્તિ કોષ્ટક આપેલું છે તેના આધાર આધારે પ્રશ્નના જવાબ લખવાના છે પહેલું છે કુલ કેટલા વિદ્યાર્થીઓનું આવૃત્તિ વિતરણ કર કરેલ છે બરાબર તેમાં કુલ છે બાવીસ વિદ્યાર્થીઓ ગણી લેવાના આવૃત્તિ ચિહ્ન પ્રમાણે બરાબર કુલ બાવીસ વિદ્યાર્થીઓનું આવૃત્તિ વિતરણ કરેલ છે બીજું છે કયા વિષયમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ રસ ધરાવે છે ને કેટલા તો બધા પ્રશ્ન એક એક માર્કના છે બરાબર તો એનો જવાબ લખી શકીએ કલા વિષયમાં સૌથી વધારે સાત વિદ્યાર્થીઓ રસ ધરાવે છે પછી ત્રીજું છે કયા વિષયમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ રસ ધરાવે છે ને કેટલા જવાબ લખી શકીએ અંગ્રેજી વિષયમાં સૌથી ઓછા ચાર વિદ્યાર્થીઓ રસ ધરાવે છે પછી ચોથું છે કલા અને ગણિત શાસ્ત્ર વિષયમાં રસ ધરાવનાર વિદ્યાર્થીઓ કેટલા છે તેનો જવાબ લખી શકીએ કલા વિષયમાં સાત અને ગણિત શાસ્ત્ર વિષયમાં પાંચ વિદ્યાર્થીઓ રસ ધરાવનાર છે પાંચમું છે અંગ્રેજી વિષય કરતાં કેટલા વિદ્યાર્થી વધારે વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયમાં રસ ધરાવે છે તેનો જવાબ લખી શકીએ અંગ્રેજીમાં ચાર અને વિજ્ઞાનમાં છ વિદ્યાર્થીઓ હોવાથી અંગ્રેજી કરતાં વિજ્ઞાન વિષયમાં બે વિદ્યાર્થીઓ વધુ રસ ધરાવે છે પાંચ પ્રશ્ન છે પાંચ માર્ક છે બરાબર આ રીતના એના જવાબો આવે છે પ્રશ્ન નંબર પાંચ છે માગ્યા મુજબ જવાબ આપવાનો છે જેમાં પેલું છે એક દુકાનમાં જેટલા બિસ્કિટના પેકેટ છે તેટલા જ બિસ્કિટ દરેક પેકેટમાં છે જો દુકાનમાં કુલ બે હજાર ત્રણસો ચાર બિસ્કીટ હોય તો દુકાનમાં બિસ્કિટના પેકેટ કેટલા હશે બરાબર તો એમ કીધું છે દુકાનમાં જેટલા બિસ્કિટના પેકેટ છે ને તેટલા જ બિસ્કિટ દરેક પેકેટમાં પાછા છે કુલ બિસ્કિટના પેકેટ જેટલા હોય એટલા જ દરેક બિસ્કિટ આ પેકેટની અંદર પણ એટલા જોવા મળશે બરાબર ધારો કે કુલ બે હજાર ત્રણસો ચાર છે દુકાનમાં બિસ્કિટના કેટલા પેકેટ હશે એ જોવાનું છે તો એનો આપણે વિભાજ્યતાની ચાવી પ્રમાણે આપણે ભાગાકાર કરશું તો એમાં બે હજાર ત્રણસો ચારનું બે વડે ભાગ આવશે એટલે અગિયારસો બાવન આવશે પાછા બે વડે ભાગ આવશે એટલે પાંચસો છોતેર આવશે પાછા બે વડે ભાગ આવશે એટલે બસો ઇઠ્યાસી આવશે પાછા બે વડે ભાગ આવશે એટલે એકસો ચુમ્માલીસ આવશે પાછા બે વડે ભાગ હાલશે એટલે બોતેર આવશે પાછા બે વડે ભાગ હાલશે એટલે છત્રીસ આવશે પાછા બે વડે ભાગ હાલશે એટલે અઢાર આવશે પછી નવ વડે નવ બે અઢાર ત્રણ ત્રણ નવ ને ત્રણ એકવું ત્રણ આ બિસ્કિટના કુલ પેકેટ છે એ ધારો કે એક્સ છે અને એની અંદર જે બિસ્કિટ છે એ ધારો કે એક્સ છે તો એક્સ ગુણ્યા એક્સ જેટલો થશે બિસ્કિટના કુલ પેકેટ પ્રમાણે કુલ પેકેટ આપના પાછા બે હજાર ત્રણસો ચાર એના બરાબર એક્સનો વર્ક થશે તો એક્સ બરાબર થશે વર્ગમૂળમાં બે હજાર ત્રણસો ચાર બરાબર હવે ખાલી બે હજાર ત્રણસો ચારનું આપણે જે કર્યું છે એ લખીએ પેલા તો શું થશે બે ગુણ્યા બે પાછા બે ગુણ્યા બે પાછા બે ગુણ્યા બે પાછા બે ગુણ્યા બે છેલ્લા આવશે ત્રણ ગુણ્યા ત્રણ તો વર્ગમૂળની અંદર બે હજાર ત્રણસો ચારમાં અહીંયા વર્ગમૂળ કરી નાખવાનો આ બે બેની જોડ પ્રમાણે વર્ગ કરી શકીએ નો વર્ગ ગુણ્યા વર્ગ ગુણ્યા વર્ગ ગુણ્યા વર્ગ ગુણ્યા ત્રણનો વર્ગ હવે આ વર્ગ બધાના છે એ ઉડી જશે વર્ગમૂળ સાથે એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બે બે ચાર ચાર બે આઠ આઠ બે સોળ સોળ ત્રણ અડતાલીસ તેથી કરીને લખી શકે જવાબમાં દુકાનમાં બિસ્કિટના અડતાલીસ પેકેટ હશે કેટલા અડતાલીસ પેકેટ એ જવાબ થશે બરાબર એટલે કહેવાનો મતલબ એ છે કે અડતાલીસ પેકેટ છે એટલા જ બિસ્કીટ એક પેકેટની અંદર પણ જોવા મળે અડતાલીસ જેટલા સમજાય છે તમને અડતાલીસ જવાબ મળશે બગીચાનું ક્ષેત્ર પણ બે હજાર ને પચીસ ચોરસ સેમી છે તો તે ચોરસની લંબાઈ કેટલી થાય એ બે માર્કનો છે બરાબર તો બગીચાનું ચોરસ સેમીમાં તમને આપી દીધું છે તો ચોરસની લંબાઈ કેટલી થાય એટલે એક બાજુ થઈ ચોરસની એ બે માર્કનો છે તો આનો આપણે ભાગાકાર કરીએ તો ચારસો પાંચ ગુણ્યા પાંચ એટલે બે હજાર પચીસ એક્યાસી પાંચ ચારસો પાંચ સત્યાવીસ તેરી એક્યાસી નવ તેરી સત્યાવીસ ત્રણ ત્રણ નવ ત્રણ એક જવાબમાં લખી શકીએ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે બે હજાર પચીસ ચોરસનું ક્ષેત્રફળ આપ્યું છે એના બરાબર એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ બરાબર બે હજાર પચીસ બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે અહીંયા વર્ગ વર્ગમૂળ ઉડી જાય અહીંયા વર્ગમૂળ છે એ આવી જશે બે પચીસ હવે બે હજાર પચીસનું શું મળ્યું આપણે

તો એનો મતલબ એ છે કે પિસ્તાલીસ સેમીનો ચોરસ છે એ બધી બાજુ ચોરસના પિસ્તાલીસ સેમી હોય અને એ બગીચાનું ચોરસનું છે તરફ બે હજારને પચીસ થાય બરાબર આ રીતના જવાબ આવશે તો વિદ્યાર્થી મિત્રો વિડિયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને નવા નવા વિડીયો છે એ જે આવતા જાય છે મૂલ્યાંકન કસોટી પ્રમાણના એ પણ ઉપયોગી થાય સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયકન દબાવી દેજો જેથી કરી નવા નવા જેટલા વિડીયોસ છે ચેનલ પર મૂકાતા હોય છે એમને તમને નોટિફિકેશન દ્વારા જાણ થતી રહે અને આ જાણ દ્વારા તમને નવા નવા જેટલા વિડીયોસ મૂકાય છે એમને તમારા મિત્રોને પણ શેર કરતા રહેજો જેથી એ લોકોને પણ ઉપયોગી થાય અને વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જોતા રહેજો બીજા ઘણા બધા પ્લેલિસ્ટની અંદર અને વિડીયો સેક્શનમાં વિડીયો છે જો જોઈ લેજો બરાબર અમારી પરીક્ષા માટે પણ ઉપયોગી થશે ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમારી કાળજી રાખજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર